हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज हूँ तमारी साथे शेयर करीस दरेक गुजरातीओना मेन्यू में जो बपोरना दाळ वधी जती होय तो एक ज वस्तु याद आवे छे ने ए छे एकदम छूटी छूटी टेस्ट में खूब ज टेस्टी एवी दाळ ढोकळी। तो चलो आपणे आ दाळ ढोकळी बनावानी शुरुआत करिए। रेसिपी सारी लागे तो फ्रेंड्स, फेमिलीज अने रिलेटिव्स जोड़े शेर करी चेनल ने सब्सक्राइब करवानुं तो बिलकुल नहीं भूलता। दाळ ढोकळीनी ढोकळी बनावा माटे कई रीतना लोट बंधाय छे, कयो मसालो वधारे के ओछो उमेराय छे ए बधी वातनुं खास ध्यान राखी आपणे दाळ ढोकळी बनावानी शुरुआत करीशुं। आ दाळ ढोकळीनी ढोकळी कड़क बिलकुल न थाय तेनी टीप अने ट्रेक हूँ तमारी साथे शेर करीश। सौथी पहेला मैं अहींया 6 मेम्बरने थई जाय एटले बे मोटा बाउल जेटलो घऊंनो लोट लीधेलो। ત્યારબાદ આપણે થેપલાનો લોટ જે રીતના બાંધતા હોઈએ એ જ રીતે હળદર, ધાણા જીરું, નમક સ્વાદ અનુસાર, મરચું પાવડર, સાથે સાથે મેં અહીંયા થોડી એવી હિંગ અને આવી રીતના હાથથી મસરી અને અજમા એડ કરેલા, જેથી કરીને દાળ ઢોકળી જો આટલી ટેસ્ટી વધારે ખવાય જાય તો પેટમાં તો બિલકુલ ન દુખે। ત્યારબાદ એક મોટો ચમચો આપણે તેલ એડ કરીશું। યસ, આ મારી ફર્સ્ટ ટીપ છે। જ્યારે તમે દાળ ઢોકળી બનાવો ત્યારે જો તમને એવું લાગે કે મારી ઢોકળી થોડી વાર પછી દાળ ઢોકળીની અંદર કડક થઈ જાય છે તો આપણે અહીંયા નાની વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરીશું। અહીંયા પ્રમાણ ખાસ યાદ રાખવું, બે મોટા બાઉલ ઘઉંનો લોટ અને એક નાની વાટકી આપણે ચણાનો લોટ ઉમેરીશું। હવે ધીમે ધીમે આપણે જેવો થેપલાનો લોટ હોય એવો જ બાંધી લઈશું। નોર્મલી કાઠિયાવાડી ફેમસ જે દાળ ઢોકળી હોય છે રેસ્ટોરન્ટમાં પણ બહુ ઓછી જોવા મળતી હોય છે, તો આ ટેસ્ટી દાળ ઢોકળીનો સ્વાદ તમારે ઘરે જ માણવાનો રહે છે। તો આ રીતે જો તમે બનાવશો તો એકદમ તમારી દાળ ઢોકળી છૂટી છૂટી રહેશે અને એકબીજા સાથે તો બિલકુલ નહીં ચોંટી જાય। અને આપણે તેને મોટા પેનમાં કે લોયામાં છૂટી નથી બનાવવાના, પરંતુ આપણે તેને કુકરમાં બનાવીશું જેથી કરીને ગેસ તો બચશે જ પણ સાથે સાથે એટલા વાસણ પણ ઓછા જોઈશે અને ખૂબ જ ટેસ્ટી બનશે। હવે આવી રીતના તેલ એડ કરી અને સરસ રીતના મસળી લઈશું, જે આપણે થેપલાનો લોટ બાંધતા હોય એ જ રીતની બધી પ્રોસેસ કરેલી છે। ફ્રેન્ડ્સ, તમે આવી રીતના આ જ મસાલા સાથે આમાં ધાણા ભાજી એડ કરી અને જો થેપલાનો લોટ બાંધીશો તો પણ આ રીતના થેપલા તમે જ્યારે પણ ટ્રાવેલિંગમાં જતા હોય ત્યારે 2-3 દિવસ સુધી પોચા રૂ જેવા રહેશે। તો હવે આપણો લોટ ખૂબ જ સરસ રીતના ટૂંપાઈ ગયો છે, તો આપણે તેને સાઈડમાં મૂકી દઈએ અને દાળ ઢોકળી બનાવવાની પ્રોસેસને, દાળ કઈ રીતના વઘારવી, કેટલી લેવી અને 6 જણા માટે કેટલું પરફેક્ટ માપ જોઈએ એ જોઈ લઈએ। હવે સૌથી પહેલાં મેં અહીંયા બપોરની જે બાફેલી દાળ ફ્રીજમાં રાખી દીધેલી તે દાળને હું બ્લેન્ડરથી આવી રીતના એકરસ કરી લઈશ। આ દાળ મેં અહીંયા રેગ્યુલર જમવાની ચમચી હોય તેવી 6 ચમચી લીધેલી, અહીંયા પરફેક્ટ માપ પર પર્સન મેં 1 ચમચી લીધેલું। આ દાળ અત્યારે ઘાટી છે, જ્યારે આપણે વઘાર કરીશું ત્યારે તેને પાણી એડ કરી અને આછી કરી લઈશું। હવે આપણે આ દાળ ઢોકળીને કુકરમાં બનાવવાની હોવાથી મોટા 2 ચમચા જેટલું તેલ મેં કુકરમાં ગરમ થવા મૂકી દીધેલું। તેલ ખૂબ સરસ રીતના ગરમ થઈ જાય એટલે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમને બિલકુલ સ્લો કરી દેવાની, જેથી કરીને આપણો વઘાર છેલ્લે સુધી પહેલાં એડ કરેલી વસ્તુ બળી ન જાય, જેમ કે લાલ મરચું કાળું ન થઈ જાય। હવે મેં તેમાં 2 ટુકડા લવિંગ, 2 ટુકડા બાદિયાન, 1 તમાલપત્ર, 1 સૂકું મરચું, ત્યારબાદ આ સરસ વસ્તુ સાતડવા લાગે એટલે નાની ચમચી 15-20 દાણા જેટલી મેથીના એડ કરેલા, જે દાળ ઢોકળીમાં ખૂબ જ સરસ લાગશે। ત્યારબાદ લીલો લીમડો એડ કરીશું। આ બધી વસ્તુ તમે જોઈ શકો છો એકદમ સ્લો ફ્લેમ પર છે એટલે આપણો વઘાર બિલકુલ બળશે પણ નહીં। ત્યારબાદ રાઈ અને જીરું પણ એડ કરી શકાય જેથી કરીને આ દાળ ઢોકળીનો ટેસ્ટ ઓર સરસ આવે। નોર્મલી આપણે દાળ બનાવતા હોઈએ ત્યારે આપણે રાઈ તો એડ કરતા જોઈએ છીએ। ફ્રેન્ડ્સ, ઘણા લોકોને ક્વેશ્ચન થશે કે મેમ બપોરની વઘારેલી દાળ વધી હોય તો શું કરવાનું? તો અત્યારે જે રીતના આપણે વઘાર કરી રહ્યા છીએ તમારે સેમ એ જ રીતના વઘાર કરવાનો, અને બપોરની દાળ જે વધી હોય એને તમારે ક્રશ કરી અને અગેન આ વઘારમાં એડ કરી દેવાની। દાળ ઢોકળીની એક જ ખૂબી છે, તમે 1 ચમચી દાળ હશે તો પણ પૂરા ફેમિલીને થઈ જાય એટલી દાળ બની જશે, કારણ કે ઢોકળી એડ કરતાની સાથે જ આમાં જે લોટ હોય તે એકદમ આપણી દાળને ઘાટી કરતી જાય છે। અને ઇવન તમે 8 વાગે બનાવેલી દાળ ઢોકળી જો 10 વાગે સર્વ કરશો તો પણ
एकदम घाटी थई जशे एटले तमारे तेमां पाणी तो एड करवानुं ज रहेशे। अने प्योर गुजरातीओनी लैंग्वेजमां कहीए तो आ दाळ एकदम सहेली पड़े छे। હવે હું આ વઘારમાં ખૂબ જ સરસ એવો કલર આવે એ માટે હળદર અને ચટણી બંને એડ કરી દઈશ, જેનાથી આ દાળનો કલર એકદમ સરસ આવે। અને દાળ ઢોકળી જ્યારે તમે સર્વ કરતા હોય ત્યારે ભલે તમે ઉપરથી પાણી એડ કરો પણ વઘારમાં આ બંને કલર એટલા સરસ ચડી જશે કે દાળનો કલર બિલકુલ આછો નહીં પડે। હવે આપણી બનાવેલી દાળામાં એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના હું હલાવી લઈશ। મેં અહીંયા જેટલી જાડી દાળ હતી એટલું જ સામે પાણી એડ કરેલું છે। અને જ્યારે જ્યારે આવી રીતના વઘાર ઉપર આવી જાય એટલે સમજવાનું કે આપણી બધી વસ્તુ ખૂબ જ સરસ રીતના તેલમાં સોતે થઈ ગઈ હતી। તો હવે તમે એની થિકનેસ પણ જોઈ કે કેટલી આછી અને ઘાટી રાખી। હવે આપણે તેમાં એક નાની વાટકી એટલે કે 20-25 જેટલા સિંગદાણા ઉમેરી દેવાના છે। તમે અત્યારે કાજુ પણ ઉમેરી શકો જે મેં સ્કીપ કરેલું છે। હવે મેં દાળ બનાવતી વખતે મીઠું એડ કરેલું પણ થોડું આપણે ઉપરથી એડ કરીશું કારણ કે બીજા ઘણા મસાલાઓ આમાં ઉમેરેલા છે। ત્યારબાદ એક મોટી ચમચી જેટલું ધાણાજીરું ઉમેરીશું। આપણે થોડો એવો ગરમ મસાલો પણ ઉમેરીશું જેનાથી આનો ટેસ્ટ એકદમ સરસ આવે। ત્યારબાદ મેં અહીંયા એક મોટું લીંબુનો રસ લીધેલો તે ઉમેરી દઈશ અને સાથે સાથે 2 ચમચી જેટલી આપણે ગળાશ અને થોડું એવું આદું ઉમેરીશું જેનાથી આ દાળનો ટેસ્ટ બિલકુલ બહાર જેવો જ આવે। નોર્મલી આપણે વિડીયો જોતા જ હોઈએ છીએ કે લગ્ન પ્રસંગમાં સર્વ થતી દાળ, તો બસ લગ્ન પ્રસંગમાં આ જ રીતની દાળ સર્વ થતી હોય છે। આને તમે ઉકાળી અને ભાત સાથે સર્વ કરો એટલે બહારની દાળ જેવી જ ટેસ્ટી બની જશે। હવે 2 ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી દીધી છે તો આપણે તેને એકદમ સરસ રીતના ઉકળવા દઈશું। તમારા ઘરે આમાંથી કઈ વસ્તુ સ્કીપ થાય છે અને કઈ વસ્તુ વધારે ઉમેરાય છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે આવી રીતના એકવાર ચમચો ફેરવીને આપણે દાળને ધીમા ગેસ પર ઉકળવા દેવાની છે। આ દાળ જ્યાં સુધી ઉકળે ત્યાં સુધીમાં આપણે તેની ઢોકળીઓ તૈયાર કરી લઈએ। હવે આપણો થેપલાનો લોટ ખૂબ જ સરસ રીતના કૂણ પાવી ગઈ છે તો બાકીના લોટને ઢાંકી અને એક મોટું લૂવું લઈ લેશું અને જેને ધીમે ધીમે વેલણની હેલ્પથી આપણે પૂરા પાટલામાં સ્પ્રેડ થઈ જાય એવું બનાવવાનું છે। આ લોટમાંથી આપણે થેપલા અને પરોઠા હોય એટલી જ જાડાઈવાળી રોટલી મોટી વણી લઈશું। બહુ જાડી હશે તો કાચી રહેશે ને ઇવન બહુ આછી હશે તો તમારી દાળ ઢોકળીમાં જે ઢોકળી હોય છે એકબીજા સાથે ચીપકી જશે। તો અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ ઢોકળીનું પ્રમાણ એટલે કે જાડાઈ અથવા તો તમે જે પાતળી રાખતા હોય પરફેક્ટ રાખવાની। હવે અહીંયા મોટી ઢોકળી બનીને તૈયાર છે તો હું તેને ચાકા વડે કટ કરી લઈશ। તમે જોઈ શકો છો નોર્મલ જાડાઈ જ છે। હવે ચાકા વડે આવી રીતના હાથથી પ્રેસ કરી અને ધીમે ધીમે કટ કરી લેશું। તમે અહીંયા ડાયમંડ શેપ પણ આપી શકો છો, મેં આપણે રેગ્યુલરલી જેમ શકરપારા કટ કરતા હોઈએ એ જ રીતના કટ કરી લીધેલું। હવે એક પ્લેટમાં સાઈડમાં રાખેલી જેમાં આપણે બધી ઢોકળીઓ લઈ લેશું અને ફાસ્ટ ફ્લેમ કરીને, યસ ફ્રેન્ડ્સ, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું જ્યારે તમે ઢોકળી કુકરમાં એડ કરો છો અથવા તો જે તમે પેનમાં વઘાર કરતા હોય એમાં પણ ફાસ્ટ ફ્લેમમાં જ વઘાર કરવો અને ઢોકળી પણ તમારે ઓલવેઝ ફાસ્ટ ફ્લેમમાં જ એડ કરવી જેથી કરીને એક ઢોકળી બીજી ઢોકળી સાથે ચોટી ન જાય। તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ રીતના ઉકળી ગઈ છે અને સાથે સાથે મેં આમાં અડધું ટમેટું ઝીણું સમારીને એડ કરી દીધેલું જે મેં બી કંઈક ઇશ્યુના લીધે શૂટિંગમાં નથી લેવાઈ શક્યું। હવે આવી રીતના બધી ઢોકળી આપણે 1x1 તેમાં એડ કરી દઈશું અને તમે એવું લાગે જ્યારે કે આપણી ઢોકળી વધારે એડ થઈ ગઈ છે ત્યારે એકવાર કુકરને હલાવી લેવું અથવા તો ઝીણું ચાકુ હોય કે કાંટા ચમચી હોય તેને આવી રીતના ફેરવી દેવી જેથી કરીને ઢોકળી એકદમ છૂટી છૂટી થઈ જશે। હવે બધી ઢોકળી એકસાથે એડ થઈ જાય ત્યારબાદ આપણે કુકરને બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર 2 સિટી આવે ત્યાં સુધી રાખવાનું છે અને 10-15 મિનિટ થશે જેથી કરીને કુકરમાંથી બધી હવા નીકળી જાય ત્યારે જ આપણે કુકરને ખોલીશું। તો ફ્રેન્ડ્સ 10-15 મિનિટ થઈ ગઈ છે એન્ડ બિલીવ મી આ દાળ ઢોકળી એટલી ટેસ્ટી બનશે કે અમારા ઘરે તો ઓલમોસ્ટ મેં 6 જણાનું ગણીને બનાવી હતી પણ અમે 3-4 જણા જમ્યા ત્યાં જ ફિનિશ થઈ ગઈ। તો તમે ગમે એટલી બનાવશો આ ઓછી જ લાગશે તેવી ટેસ્ટી બનશે। તો ચલો આપણે તેને કોથમીર વડે ગાર્નિશ કરી અને સર્વ કરીએ। જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો જરૂરથી તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।